तो अगर भाजपनी अंदर भव्य जीत ने लईने हाल उत्साह जोवा मळी रह्यो छे, शुरू थई गई छे उजवणी। कमलम खाते पण आखरे उजवणीनो माहोल जोवा मळी रह्यो छे। थोड़ी बार में कमलम पर विजय उत्सव मनावाशे। प्रदेश प्रमुख सी आर पाटिल पण कमलम आवशे अने आ विजय उत्सव नी अंदर सम्मिलित थशे। सीएम विजय रूपाणी पण आखरे कमलम आवाना छे। त्यां उपस्थित छे टीवी 9 संवाददाता किंजल। किंजल, शुं दृश्य हाल कमलम खाते? जी जय, स्वाभाविक रीते जे रीतना परिणामों आवी रह्या छे ते भाजप तरफी परिणामों आवी रह्या छे। सीधा दृश्य आपने कमलमना बतावानो प्रयत्न करिए कि ज्यां कार्यकर्ताओं में एक अलग प्रकारनो उत्साह छे, केम के जीत थई रही छे अने जीतना कारणे ज्यां कार्यकर्ताओ छे आ कार्यकर्ताओमां उत्साह जोवा मळी रह्यो छे। छेल्ला केटलाय दिवसथी आ भाજપના જે કાર્યકર્તાઓ છે એમાં એક પ્રયત્ન થતા હતા કે ભાજપ જીતે। 2010 માં જે પરિણામ આવ્યા હતા, 2010 બાદ 2015 ના જે પરિણામો હતા એ વિપરીત પરિણામો હતા અને આ વખતે જે પરિણામો છે તે ભાજપ તરફી આવી રહ્યા છે, કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે। તો આપ પાછળ જોઈ જ રહ્યા છો, કાર્યકર્તાનો ઉત્સાહ ખૂબ છે। ફરી એક વખત તાલુકા, જિલ્લા અને નગરપાલિકા પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ રાખીને વોટ આપે। ભાજપ પર પ્રજા વિશ્વાસ કેમ મૂક્યો, શું લાગી રહ્યું છે? વિકાસ ને વરેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, કેડર બેઝ પાર્ટી, એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસનો મંત્ર છે એને ગુજરાતની પ્રજાએ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સર્વે પ્રજાએ વિકાસની જે અમારી રણનીતિ છે, વિકાસની જે યાત્રા છે એના પર મોહર મારી છે, એ આનાથી સાબિત થાય છે। વિકાસની યાત્રા પર મોહર મારી છે અને જો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આયા પણ છે અને હજુ 1:30 કલાકે જ્યારે ખુદ મુખ્યપ્રધાન અહીંયા આવવાના છે, જ્યારે ખુદ અહીંયા ભાજપના પ્રદેશ પ્રમુખ આવવાના છે, ત્યારે જે માહોલ છે જયેશ માહોલ એની જાતે જ બની રહ્યો છે। કેમ કે 2015 માં જે પરિણામો હતા, 2015 ના પરિણામો એ ભાજપ માટે ખૂબ જ વિપરીત પરિણામો હતા। જિલ્લા પંચાયતની વાત હોય કે તાલુકા પંચાયતની વાત હોય, મોટા ભાગે ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો અને આપ જે માહોલ જોઈ રહ્યા છો અત્યારે એ ક્યાંક ને ક્યાંક જીત તરફ છે, એટલે સ્વાભાવિક રીતે જે ખુશી છે, ખુશી હોય। અનેક મુદ્દાઓ પર આ વખતે કામ કરવામાં આવ્યું હતું, કેમ કે જે રીતે કિસાન આંદોલન ચાલી રહ્યા હતા, કિસાન આંદોલનની અસર જે અહીંયા ચૂંટણીઓ છે ચૂંટણી પર ન થાય, જે રીતે જે પાકની વાત આવી, જે રીતના અનેક બીજા પણ મુદ્દાઓ આવ્યા હતા, તમામ મુદ્દાઓ ક્યાંય પણ ચૂંટણીમાં અસર ન કરે તે પ્રમાણે પ્રયત્ન હતો। અને આપ સીધા દ્રશ્યો પણ અહીંયા જુઓ કે કાર્યકર્તાઓ તમામ જગ્યા પર અહીંયા ઉપસ્થિત છે। અનેક રણનીતિની વાત કરવામાં આવી હતી, કેમ કે જ્યારે વાત જિલ્લા અને ગ્રામ્ય પંચાયતની હોય છે ત્યારે જિલ્લામાં તાલુકાના મુદ્દાઓ ખૂબ જ અલગ હોય છે। અનેક નેતાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, કૌશિકભાઈ શહેરની વાત કરવામાં આવે, શહેરના મુદ્દા અલગ હોય છે, ગ્રામ્ય વિસ્તારોના મુદ્દા અલગ હોય છે, કયા મુદ્દા ઉપર જીત થઈ છે? ગ્રામ્ય વિસ્તારમાં ખેત કિસાન મજૂરોના મુદ્દાઓ હોય છે અને સહકારી આગેવાનોના મુદ્દાઓ હોય છે, ભારતીય જનતા પાર્ટી આ બધા કાર્યમાં ખૂબ જ સફળ નીવડી છે, તેનું આ પરિણામ એનો આધાર છે। ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દા હતા, સૌથી પહેલી એક વાત કરવામાં આવતી હતી કે ખેડૂતોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા હંમેશા અગ્રસર રહે છે। આપ જુઓ કે ભાજપના અનેક જે હોદ્દેદારો છે તે અહીંયા પણ ઉપસ્થિત છે। એક એક સમય એવું લાગતો હતો કે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોના મુદ્દાઓ અસર કરશે, પરંતુ જે રીતની જીત થઈ રહી છે, પરિણામો આવી રહ્યા છે, લાગી રહ્યું છે કે ખેડૂત અને પાટીદારો બંને ભાજપ સાથે છે। ભારતીય જનતા પાર્ટીનો મતદાર ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, એમાં ખેડૂત હોય, પટેલ હોય, પટેલોની જ આ એક આખી મેજોરિટી ભારતીય જનતા પાર્ટી જોડે જ હોય, ભાજપ જોડે જ છે, પટેલ એમાં કોઈ શંકાના સ્થાન નથી। અને સ્વાભાવિક રીતે કેમ કે જે રીતના પરિણામ આવી રહ્યા છે, સીધા પરિણામ બતાવી રહ્યા છે કે આ વખતે જે ચૂક 2015માં થઈ હતી ભાજપથી, એ ચૂક ભાજપ કરવાનું માંગતું। આપ જુઓ કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, મહિલાઓ દ્વારા પણ એક આખી મહિલા મોરચા દ્વારા એક આખી જે કામગીરી હતી, કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ જે જગ્યાઓ હતી, જગ્યા પર કામ કરવામાં આવ્યા હતા અને જેનું જે કારણ છે કે મહિલા મોરચા દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી, મહિલા મોરચાએ આખી ચૂંટણીમાં કેવા પ્રકારે કામગીરી કરી હતી, એની માટે ધન્યવાદ મહિલા મોરચાએ અને બધા જ અમારા કાર્યકરોએ બહુ ઉત્સાહથી કામ કર્યું છે અને અમારા આખા પક્ષે ભાજપના દરેક વ્યક્તિએ કોરોના કાળ હોય કે કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં આગળ આવી અને અમારા એક એક કાર્યકરો બહાર નીકળીને કામ કર્યું છે, આ એનું ફળ છે। મહિલા મતદારો મોટી સંખ્યામાં બહાર આવ્યા હતા, એની માટે મહિલા મોરચાએ કેવી કામગીરી કરી હતી? આપના માધ્યમ દ્વારા પહેલા તો હું ગુજરાતની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે વિશ્વાસ રાખી અને ખોબે ને ખોબે જે રીતે મહાનગરપાલિકાનો વિજય કર્યો હતો, એ જ રીતે આજે તાલુકા, જિલ્લો અને નગરપાલિકામાં જે વિજય કર્યો છે એ બદલ ગુજરાતની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।
મહિલાઓને જે અમારા ભારતીય જનતા પાર્ટીની અંદર પહેલેથી માઇક્રો પ્લાનિંગથી કામ કરવામાં આવે છે. આજ માઇક્રો પ્લાનિંગ આજે કામ લાગ્યું છે, માઇક્રો પ્લાનિંગ કામ લાગ્યું છે. પણ બેન, એ વખતે પણ રાંધણ ગેસનો વિષય હતો, એ વખતે પણ પેટ્રોલ ડીઝલનો વિષય હતો, જયારે ચૂંટણી હતી ત્યારે આ તમામની વચ્ચે મહિલા મતદારો કયા મુદ્દા પર મતદાન કર્યું એવું લાગી રહ્યું? સૌથી વધારે મહિલાઓનો હોય છે કે શાંતિ, સુરક્ષા અને સલામતી જે ભાજપ સરકાર આપી છે મોદી સાહેબ. એટલે બહેનોને ગેસનું પર આપણે ઉજાલા યોજના બધું મળ્યું છે, એટલે આ મુદ્દા તમે કહો તો એ અત્યારે નહીં ચાલે. એ કે અત્યારે લોકો કહેતા હતા શહેરની પાર્ટી છે, અત્યારે ગામડા ગામડામાં વિજય થઈ છે, ગામડાની પાર્ટી બની છે અત્યારે ભાજપ. કયા કારણો, કયા ફેક્ટર કામમાં લાગી રહ્યા છે કે જ્યારે 2015માં ગ્રામ્ય વિસ્તારમાંથી ભાજપને નકારવામાં આવી હતી, 2021માં સ્કોર સેટ થયો છે, મુદ્દા કયા રહ્યા? બેન, વિકાસનો સૌથી મોટો જે છે એ વિકાસનું. ભારતીય જનતા પાર્ટીએ ગામડે ગામડે સુધી વિકાસ કર્યો છે. અને જે કોરોના કાળમાં જે રીતની પરિસ્થિતિ હતી, તો મફત અનાજ આપવું છે, ઘર ઘર સુધી અનાજ. તમને ચિંતા નહોતી એ વખતે કે અમે શું કરીશું, એટલે જનતા પણ આજે દેખી રહી છે કે કોણે કઈ પાર્ટી અમને સાથ આપ્યો છે, એટલે ભાજપને મત આપ્યો છે, ભાજપને મત આપી રહ્યા છે. સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં એક જે ખુશી છે, ખુશી હોવી ખૂબ સ્વાભાવિક છે, કેમ કે અનેક સમયથી કામ થતું હતું અને જે જીત હતી એ જીતને હાર, જે હાર હતી એ હારને જીતમાં બદલવામાં આવી છે. અને આ જીતની એક અલગ પ્રકારની ખુશી હોય જ છે. ટૂંક સમયની અંદર અહીંયા ખુદ મુખ્ય પ્રધાન આવવાના છે, 1:30 સમય છે. અને સૌથી મહત્વની વાત જયેશ એ પણ છે કે જ્યારથી ભાજપના પ્રદેશ પ્રમુખ બિલકુલ કિંજલ, આભાર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો અને આગળ પણ